गुड आफ्टरनून। आज आप धोरण सात विषय विज्ञान भाई विज्ञान में पाठ नंबर एक वनस्पति में पोषण न्यूट्रिशन इन प्लांट्स सजीवों माटे खोराक जरूरी है। आ खोराक अपने शारीरिक उपयोग करें शारीरिक क्रियाओं एटले उत्सर्जन पाचन श्वसन जेवी क्रियाओं करें खोराक माथी आपने पोषक तत्वों मिले जेवा के कार्बोदित प्रोटीन चर्बी विटामिन अने खनिज क्षार कार्बोदित आपने अनाज माथी प्रोटीन कठोर माथी चर्बी घी तेल दूध जेवा दही पदार्थों माथी विटामिन अने खनिज क्षारो फरो माथी आपने पूरता प्रमाण में मळता रहे छे। हवे आपणे वनस्पतिमां पोषण पोषण एटले शुं तो सौ प्रथम पोषण एटले सजीवो द्वारा खोराक ग्रहण करवानो अने शरीर द्वारा तेने उपयोगमां लेवानी प्रक्रियाने पोषण कहे छे। सजीवों द्वारा खोराक ग्रहण करवानी खोराक ने आपने शरीर में लईए छे त्यार पछी शरीर द्वारा तेने उपयोग में लेवानी जे प्रक्रिया छे तेने आपने पोषण तरीके ओळखीए छे। पोषणना बे प्रकार छे, एक छे स्वावलंबी पोषण अने बीजो नंबर छे परावलंबी पोषण। स्वावलंबी पोषण फक्त लीली वनस्पति ज करी शके छे। लीली वनस्पति पण सजीव छे। सजीवो सरल पदार्थोमांथी पोतानो खोराक जाते बनावे छे। स्वावलंबी स्व एटले पोते सजीवो सजीव एटले आपणो फक्त अन्ન ભોજ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે। લીલી વનસ્પતિ કેવી રીતે બનાવે છે તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે। સાની મદદથી સૌર ઊર્જાની મદદથી અને જે પર્ણ છે એ વનસ્પતિનું રસોડું ગણવામાં આવે છે। પર્ણોની સપાટી પર નાના નાના છિદ્રો આવેલા છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું। લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી હવામાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ તેમાં જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। હવામાંથી તે CO2 વાયુનો ઉપયોગ કરે છે તેમજ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ દ્રાવ્ય ક્ષાર એટલે ખાતર કે જેવા દ્રાવ્ય પદાર્થો છે એનો ઉપયોગ કરે છે। તો વનસ્પતિ પર્ણમાં પર્ણની સપાટી ઉપર નાના છિદ્રો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે હવામાંથી CO2 વાયુનો ઉપયોગ કરી આ છિદ્રો છે એ રક્ષક કોષો દ્વારા આવરી લે છે। તો જેને પર્ણ રંધ્ર કહેવાય છે નાના નાના તાણા હોય છે છિદ્રો હોય છે જેને આપણે પર્ણ રંધ્ર તરીકે ઓળખીએ છીએ। CO2 પ્લસ પાણી પ્રકાશ સંશ્લેષણ એટલે સૌર ઊર્જાનો ઉપયોગ અને હરિત દ્રવ્ય પર્ણ મોટા ભાગે લીલી વનસ્પતિના પર્ણો લીલા રંગના હોય છે। વનસ્પતિના પર્ણો લીલા હોય છે એટલે કે તેમાં હરિત દ્રવ્ય રહેલું છે રંજક દ્રવ્ય પણ કહેવાય હરિત દ્રવ્યને અને એ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। બીજા નંબરનું છે પરાવલંબી પોષણ। પરાવલંબી એટલે શું બીજા ઉપર આધાર રાખવો
વાર્તાઓ પર આધાર રાખો. લીલી વનસ્પતિ સિવાયના સજીવો, મતલબ કે પ્રાણીઓને ઘણા બીજા બધા સજીવો છે, એ સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. પ્રાણીઓ અને ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેઓને પરાવલંબી કુશળ કહે છે. ગાય, ભેંસ, બકરી, મનુષ્ય પણ આવી જાય. લીલી વનસ્પતિ સિવાયના બધા જ પ્રાણીઓને પરાવલંબી કુશળ કહે છે.